નમસ્કાર બાળમિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય ગુજરાતી પાઠ આઠ પત્ર લખવાની મજા જેમાં પાઠની સમજૂતી જોઈશું હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તેને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઈક કરો અને તમારા જેવા બીજા મિત્રો સાથે જરૂરથી શેર કરો તો બાળકો આ પત્રલેખનની સમજૂતી છે તો પાઠ આઠ પત્ર લખવાની મજા જેના લેખક છે ઈશ્વર પરમાર લેખકનું નામ શું છે ઈશ્વર પરમાર ચાલો વાંચીએ મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ ગામ કરમપુર અમારા ગામના પાદરમાં એક વડલો છે વડલાની પાસે જ અમારી નિશાળ છે તો આમાં મારું નામ રેશમા છે રેશમા ભાઈ ચોરાણ અને ગામ કયું છે કરમપુર અને એ કહે છે કે અમારા ગામના પાદરમાં એક વડલો છે વડલાની પાસે જ અમારી નિશાળ છે અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા એટલે કે તેમના તેમના વર્ગ શિક્ષક સોમપુરા તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે હસતા હસતા શીખવે એટલે પ્રેમથી એટલે સોમ તો પ્રેમથી એટલે વહાલ કરવો વહાલથી ભણાવે હસતા હસાવતા શીખવે ધમકાવે કે મારે નહીં નિશાળમાં અમને મજા પડે અમારા સાહેબ અમને વર્ગમાં જ વહાલ કરે એવું નહીં વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો કરે નિશાળની બહાર મળી જાય તો મજામાં એમ કંઈની હાથ ઊંચો કરે આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર જ ન પડી એટલે કે આવા સુંદર આવા પ્રેમાળ પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતાં ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની તો ખબર જ ન પડી વેકેશન જાહેર થયું અમે બધા રાજી છતાં તરફ ઘર તરફ જતા હતા ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વરલાની છાયામાં અમારી વચ્ચે ઉભા અશોકભાઈ કહે બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો તો અમે કહ્યું નવા નવા કપડાં પહેરીશું ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું ત્યારે યશ બોલ્યો સાહેબ અમે તો તો અમને ભૂલી પણ અમે તમને નહીં ભૂલી હો અજકભાઈ કહે ના રે ના તમને તો કાંઈ ભૂલી જવાય હું તમને બધાને પત્ર લખીશ વસંત કહે સાહેબ પત્ર કઈ રીતે લખાય અમને શીખવાડો ને તો અશોકભાઈ કહે મારો પત્ર વાંચજો તમને સમજાઈ જશે ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર જ મને ટપાલીએ આપ્યો અમારા વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓએ પત્ર વારંવાર પાંચ્યો આ રહ્યો પત્ર અશોકભાઈ બી સોમપુરા બી છવ્વીસ અંબિકા સોસાયટી વીરનગર જિલ્લો તો વડોદરા તારીખ તો વીસ દસ બે હજાર તેર તો એ પત્રમાં વર્ગ શિક્ષકે શું લખ્યું હતું એ આપણે વાંચીએ પ્રિય બાળકો તમે બધા મજામાં હશો હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું પરિવાર એટલે કુટુંબ દિવાળીની રજાઓમાં ખાવા પીવાની રમવાની અને ફરવાની ફરવા જવાની મજા જ પડી ગઈ હશે ખરું ને મને તમારી બહુ યાદ આવે છે તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય તો જુઓ વર્ગ શિક્ષક આ રીતે પત્ર કઈ રીતે લખાય તે લખ્યું છે કે જુઓ પત્ર લખનારે પોતાના નામ સરનામું તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુએ લખવા આપણે જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું જે રીતે આપણાથી મોટા હોય તેમને પૂજ્ય કે આદરણીય અને મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ માટે પ્રિય કે સ્નેહી એવું લખી શકાય સંબોધન પછીની અલગ રીતિમાં યોગ્ય વિવેક વચન લખવું જેમ કે વળી માટે સાદર પ્રમાણ સાદર પ્રણામ અને મિત્રો માટે સ્નેહભરી યાદ લખી શકાય આ પછી ફકરો પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવું પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે જેમ કે લી સ્નેહાધીન રેશમાના નમસ્કાર આમ અહીં પત્ર પૂરો થયો કહેવાય તે પછી પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારના પૂરા નામ સરનામું પિનકોડ નંબર સહિત લખવા જોઈએ હવે આગળ છે બાલદોસ્તો પત્ર લેખનમાં બીજા પણ કેટલીક બીજી પણ કેટલી કાજે કાળજી રાખીએ તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે વાંચો તો લખાણના બધા જ અક્ષરો મરોડદા વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય બે અક્ષર વચ્ચે બે શબ્દો વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને અને એક સરખું અંતર રાખેલું હોય અક્ષરો ઘૂંટેલા જાડા પાતળા ન હોય કે લખાણમાં છેકા છેક ન હોય આગળ છે અક્ષરોનો વળાંક એક સરખો જ હોય ચિહ્નનો ઉપયોગ યોગ્ય યોગ્ય ઉપયોગ થયો હોય એટલે વિરામ ચિહ્નનો ઉપયોગ યોગ્ય ઉપયોગ થયો હોય છે કે લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય અને પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય અહીં સ્પષ્ટ એટલે સાફ સમજી શકાય તેવા મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો ખાસ લખજો જે વિદ્યાર્થીઓના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળ લઈને આવીશ અને અત્યારે તો વિજ્ઞાન યુગમાં મોબાઈલ કમ્પ્યુટર અને ઇમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે જેથી પત્રો ખૂબ ઓછા લખાય છે છતાંય ખુલ્લા અને મોકળ પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કંઈ ઓર જ હોય છે ઓર એટલે નિરાળું અથવા અસાધારણ આગળ છે તમારા વડીલોને મારા વંદન કહેજો તમે સદાય આનંદમાં રહો તેવી શુભ શુભેચ્છા પાઠવું છું લી અશોક સોમપુરાના આશીષ લી એટલે લિખિતિંગ જેમાં લી એ લિખિતિંગનું ટૂંકું રૂપ છે લી એટલે તો લિખિતિંગ એટલે લખનારનો લખનાર વ્યક્તિ તો બાળકો અહીંથી આપણી પાઠની સમજૂતી સમાપ્ત થાય છે આગળના વિડીયોમાં આપણે આ પાઠની સમજૂતી અભ્યાસ આગળના વિડીયોમાં આ પાઠની શબ્દ સમજૂતી અભ્યાસ અને સ્વાધ્યાય આપણે નવા વિડીયોમાં જોઈશું ધન્યવાદ